દોસ્તો, ફરી એક વખત મળીએ કંઈક એવી નવી જાણકારી સાથે. આપણે, હું છું વનરાજસિંહ ચાવડા, અને ચાલો આપણે મળીએ જ્ઞાન ગર્જનાના માધ્યમથી. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈને કોઈ પરીક્ષા આપવા માટે જતા હોય, એ પરીક્ષા બોર્ડની હોય, એટલે કે ધોરણ 10ની હોય કે ધોરણ 12ની પરીક્ષા હોય કે કોલેજની પરીક્ષા હોય કે કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામની પરીક્ષા હોય, તો તેની અંદર તમારે પ્રશ્નપત્ર કેવી રીતે લખવું, પ્રશ્નપત્ર લખતી વખતે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો, એ બહુ મહત્વની અને તમારા માટે ઉપયોગી એક બાબતો છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું બનતું હોય કે તમે ત્યારે ઘણી વખત પ્રશ્નપત્રની અંદર તમને ઘણું બધું આવડતું હોવા છતાં છૂટી જતું હોય છે, તમે લખી નથી શકતા. તો પ્રશ્નપત્ર લખવા માટે થઈને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, અને એ બાબતો જો તમે ધ્યાનમાં રાખો તો તમારી મહેનતનું તમને 100એ 100% ચોક્કસ અને સારું પરિણામ મળી શકે. તો ચાલો આ બાબતોને આપણે સમજવી છે પ્રશ્નપત્રને લખવા માટેની, અને એવી હું 7 બાબતો તમને આપું છું કે જે 7 બાબતોને ધ્યાનમાં રાખો તો તમારું પ્રશ્નપત્ર એ અદ્ભુત રીતે લખાઈ શકે અને તમને તમારું પરિણામ મળી શકે. અને 7 બાબતોમાં પહેલી બાબત છે, તે છે પ્રશ્નપત્રનું પૂરું વાંચન. હા, તમારે તમારા હાથમાં જ્યારે પ્રશ્નપત્ર જે તે વિષયનું આવે ત્યારે તેનું તમારે પહેલા વાંચન કરવું જરૂરી છે. તમે પ્રશ્નપત્ર આખું વાંચી લો, કયો પ્રશ્ન તમારા પ્રશ્નપત્રમાં છે એને તમે સમજી લો, દરેક વિભાગને તમે સમજી લો, અને આ રીતે વિભાગોને સમજી લીધા પછી તમે પ્રશ્નપત્રને લખશો તો ચોક્કસ તમે તમારા પ્રશ્નપત્રમાં રહેલા દરેક પ્રશ્નોને ન્યાય આપી શકશો. કારણ કે તમારા માઇન્ડની અંદર એ વસ્તુ સ્પષ્ટ થઈ ચૂકી છે કે મારા પેપરની અંદર કયા કયા પ્રશ્નો પૂછાયા છે. તો પહેલી બાબત પ્રશ્નપત્રનું વાંચન. બીજી બાબત, તમે જ્યારે ઉત્તરવહીની અંદર પ્રશ્નોના જવાબ લખો છો તો એ લખવા માટે થઈને શું જરૂરી છે, તો કેવી પેન વાપરવી. હંમેશા મિત્રો, પ્રશ્નપત્રની અંદર તમારે જવાબ લખવા માટે 2 જ રંગોની પેનનો ઉપયોગ કરી શકાય, એક બ્લુ એટલે કે વાદળી રંગની, અને બીજી છે તે છે કાળા રંગની. અન્ય કોઈ રંગની પેનોનો ઉપયોગ આપણે પ્રશ્નપત્ર લખવા માટે જે ઉત્તર વહીની અંદર તમે લખાણ કરો છો ત્યારે કોઈ પણ અન્ય પેનોનો ઉપયોગ તમારે કરવાનો થતો નથી. આ બીજી બાબત છે. ત્રીજી બાબત, પ્રશ્નપત્ર ને ન્યાય આપવો છે તમારે. તમે તમારી ઉત્તર વહીની અંદર પ્રશ્નો લખો છો તો મિત્રો હંમેશા પ્રશ્નો લખો, ભલે તમારા અક્ષરો થોડા સારા ન હોય પણ સારી રીતે શબ્દ શબ્દને અલગ પાડીને ખૂબ વ્યવસ્થિત સ્વચ્છતા સાથે તમે તમારા પ્રશ્નોના ઉત્તરો આપવાનો પ્રયત્ન કરો. તમે જે તમારા પ્રશ્નો છે પ્રશ્નોના ચોક્કસ જો ઉત્તર આપશો તો એના પરિણામ સ્વરૂપે સારા અક્ષરો અને સ્વચ્છતા સાથે જ્યારે પરીક્ષકો તમારા પ્રશ્નપત્રને ચેક કરતા હશે ત્યારે એમાં ખૂબ સારી રીતે ધ્યાન આપશે અને એની અસર સારી પડશે. તો સ્વચ્છતા જાળવો. ચોથી બાબત, જરૂર પૂરતું જ લખાણ લખો, ખોટું લખાણ ન લખો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે છે કે પ્રશ્ન કઈ પૂછાયો હોય અને એને આવડતો પ્રશ્ન બીજો હોય તો એ લખી નાખે છે. આવું કરવાથી આપણને માર્ક મળી શકતા નથી, એક બાબત સ્પષ્ટ છે. ઘણા બધા પ્રશ્નો જે છે એ પ્રશ્નોની અંદર વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે, અમે પ્રશ્નપત્રો ચેક કરવા માટે જઈએ છીએ ઉત્તર વહીઓ ત્યારે અમને ખ્યાલ છે કે અંદર કોઈ સ્ટોરી લખી નાખે, ફિલ્મોની સ્ટોરી લખી નાખે, વાર્તાઓ લખે. આવું લખાણ લખવાથી આપણને પરિણામ મળી શકતું નથી. તો જે લખો
એ ટુ ધ પોઈન્ટ લખો, એટલે ખોટું લખાણ લખવાની જરૂર નથી, જરૂર પૂરતું જ લખાણ તમારા જવાબોમાં હોવું જરૂરી છે. ત્યાર પછી સૌથી મહત્વની બાબત છે પાંચમી બાબત, પ્રશ્નની ક્રમિકતા. હંમેશા તમે જુઓ તો દરેક પ્રશ્નપત્રોની અંદર પ્રશ્નોના ક્રમ નક્કી હોય છે, વિભાગો નક્કી હોય છે, કે કોઈ પણ એક વિભાગમાં પાંચ પ્રશ્ન હોય તો બીજા વિભાગમાં છ થી શરૂઆત થતી હોય. આપણે શું કરીએ છીએ, ઘણા બધા મિત્રો પ્રશ્નપત્ર વાંચ્યા પછી એને જે પ્રશ્નો આવડતા હોય એ પહેલા વિભાગ એ નો લખી નાખશે, પછી વિભાગ સી નો લખશે, પછી પાછો વિભાગ બી નો લખે, પછી ડી નો લખે, પાછું એને યાદ આવે એટલે પાછા અન્ય પેજ ઉપર વિભાગ એ લખે. ક્યારે આવું ન કરો, કારણ કે એનાથી તમને જ નુકસાન જાય છે. એટલે હંમેશા જ્યારે પણ પ્રશ્ન લખવા, કોઈ પણ વિભાગની શરૂઆત ગમે ત્યાંથી કરો. ઉદાહરણ તરીકે વિભાગ ડી તમે લખો તો એના પ્રશ્નોની ક્રમિકતા ભલે પહેલા લખો, પણ એના પ્રશ્નોની ક્રમિકતા જાળવો, અને એક વિભાગના પ્રશ્નો એક જ જગ્યાએ સાથે જ લખો, જેથી જ્યારે પણ તમારું ઉત્તર વહીનું ચેકિંગ થાય ત્યારે તમારા માર્કની સંલગ્નતા તેની સાથે જોડાઈ શકે. નહીતર એવું થશે કે તમે પાસલ લખો અને પાસલ લખ્યા પછી જ્યારે ઉત્તર વહી ચેક થતી હોય તો એ ચેકિંગ થયા પછી તમારો ટોટલ પણ થઈ જાય, અને પાછળથી તમારો જ્યારે જવાબ સાચો લખેલો નીકળે તો ઘણી વખત એની ઉપર ધ્યાન પણ આપી શકાતું નથી. એટલે ક્રમિકતા જાળવો, આ બહુ મહત્વની વસ્તુ છે. અને ક્રમિકતાથી તમારા પેપર ઉપર જ્યારે જોનાર જે પણ શિક્ષક મિત્રો છે એની ઉપર તમારી અસર સારી પડશે. તો આ રીતે ક્રમિકતા જાળવો. છઠ્ઠી બાબત છે કે ક્યારે પ્રશ્નોને છોડો નહીં, જેટલું આવડે તેટલું, બે મુદ્દા આવડે તો બે મુદ્દા પણ એની અંદર લખો. તમે છોડી દેશો એટલે છોડ્યો જે પ્રશ્ન એ તમારા, એ પ્રશ્નોના ગુણ તમારા હાથમાંથી ગયા. તો જેટલું પણ આવડે એટલું લખો, ક્યારેય પ્રશ્નને કોરા છોડવાનો પ્રયત્ન ન કરો. તમારા પ્રશ્નપત્રમાં રહેલા પ્રશ્નોમાંથી તમારી ઉત્તર વહીમાં દરેક પ્રશ્નોને થોડો પણ ન્યાય તમારે આપવો જરૂરી છે. અને સૌથી છેલ્લી અને મહત્વની બાબત કે જ્યારે તમે તમારા પ્રશ્નપત્રને લખતા હોવ છો, તમારા દરેક પ્રશ્નોને તમારે સમય પાલનની સાથે જોડવા જરૂરી છે. તમે સમયનો ખ્યાલ રાખો, કારણ કે એવું થાય ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓને સમય પ્રશ્નપત્ર લખતા લખતા ખૂટી જાય, આવું ન બને. એટલે સમયનો ખ્યાલ રાખો કે એક વિભાગ માટે મારે કેટલો સમય આપવો, બીજા વિભાગ માટે કેટલો સમય આપવો, કયા પ્રશ્ન માટે કેટલો સમય આપવો. જો આ રીતે તમે ચોકસાઈ રાખશો તો તમે પૂરેપૂરા તમારા પ્રશ્નપત્રમાં રહેલા પ્રશ્નોને ન્યાય આપી શકશો, અને દરેક પ્રશ્નો લખી શકશો, અને દરેક પ્રશ્નો લખશો તો તમારે સારા માર્ક પ્રાપ્ત થઈ શકશે. તો આવી બાબતો ચોકસાઈથી જો તમે ધ્યાનમાં રાખો અને પ્રશ્નપત્ર લખો તો તમે લખેલા પ્રશ્નપત્રમાં તમારું પરિણામ સચોટ અને 100% તમારા ગુણને વધારનારું હશે. બસ, તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર તમે લખો. ફરી મળીશું આપણે પાછા આવા જ વિડીયો સાથે. તમને બેસ્ટ ઓફ લક.